ભરણ પોષણ ની રકમ ની ભરપાઈ ન કરતા પત્ની એ કર્યું પોતાના જ પતિનું અપહરણ. આ મામલે ગોધરા તાલુકા પોલીસે આરોપી પત્ની ને ઝડપી જેલ હવાલે કરી અપહરણના ગુનામાં સામેલ મહિલા વકીલ સહિત અન્ય 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગોધરાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ કાંકણપુર ગામ પાસેથી મુકુંદભાઈ મનોહરભાઈ સિકલીગર નામના યુવાનનું તારીખ 2 ફેબ્રુઆરી 2015ના રોજ અપહરણ થયું હતું, જેની ફરિયાદ મુકુંદભાઈના પરિવારજનો દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો, જે તપાસ દરમિયાન પત્નીએ જ પોતાના પતિનું અપહરણ કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા હિનાબેન શંકર વસાવાના લગ્ન કાંકણપુર ખાતે મુકુંદ મનોહર સિકલીગર સાથે થયા હતા. દરમિયાન કોઈ કારણસર બંને વચ્ચે કૌટુંબિક તકરાર ઉભી થઈ હતી, જે મામલો કોર્ટ કચેરીના દ્વાર સુધી પહોંચ્યો હતો, જે દરમિયાન કોર્ટ દ્વારા જરૂરી ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવી હતી, જે રકમ ભરપાઈ ન થતાં વધીને 2.50 લાખ સુધી પહોંચી ગઈ હતી. જે રકમની વસૂલાત માટે હિનાબેને પોતાના પરિવારજનો સાથે મળી પૂર્વયોજિત રીતે પોતાના પતિનું અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખ્યો હતો. કાંકણપુર ગામેથી મુકુંદ મનોહર સિકલીગરને તેના સાસુ સસરા સાળો તેની પત્નીની માસીનો દીકરો અજાણ્યો માણસ પોતાની પત્ની અને એક વકીલ હંસાબેન ચૌહાણ વડોદરાના આ તમામ તવેરા ગાડીમાં આવી અને એને ઉપાડી ગયેલા અને અપહરણની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં 363-365-120B મુજબ દાખલ કરવામાં આવેલી અને જેની તપાસ શરૂઆતમાં SB ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકાનાઓ કરતા હોય તેઓ અને તેઓની ટીમ આ કામે ભોગ બનનાર અને ગુનામાં સામેલ ભોગ બનનારની પત્ની હિનાબેનને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની મદદથી કરજણથી પકડી લાવેલ. ત્યાર પછી આગળની વધુ તપાસ અમારી પાસે છે અને બીજા આરોપીઓને પકડવાની કાર્યવાહી તજવીજ ચાલુ છે. એના વિરુદ્ધમાં જે કેસો ચાલતા હતા ભોગ બનનારના વિરુદ્ધમાં આરોપી પત્નીએ 498 પરની ફરિયાદો દાખલ કરેલી, ખાધા ખોરાકીના કેસો દાખલ કરેલા અને 2.5 લાખ જેવું એનું ખાધા ખોરાકીનું ભારણ ચડેલું અને તે બાબતે આ લોકોને લઈ ગયેલાનું હાલમાં જણાવેલ છે. ગોધરા તાલુકા પોલીસે આ મામલે ભોગ બનનારની પત્નીને ઝડપી જેલ હવાલે કરી છે અને અપહરણના ગુના સામે સાસુ સસરા સાળા તેમજ અન્ય 2 વ્યક્તિઓ સહિત મહિલા વકીલ સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.